ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના રહી શ્રી કમલેશભાઈ રતનજીભાઈ રોહિત કહે છે કે રાજપીપળાની કોવિડ 19ના તબીબોની અથાક મહેનત થકી હું સંપૂર્ણ સ્વચ્છ થઈને વતન પરત ફર્યો છું। તે પણ એક રૂપિયાના ખર્ચ વગર આગની અંદર કોઈ ભૂસકો મારવા તૈયાર ન થાય, પરંતુ નર્મદા જિલ્લાના તબીબોએ કોરોનાની આગમાં ભૂસકો મારીને કોરોનાને માત આપવામાં મને સફળ બનાવ્યો। વડિયા ગામના શ્રી ધર્મેન્દ્રભાઈ માનસિંહભાઈ ચૌહાણ રાજપીપળા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહના સૂચના અનુસાર આયોજન અને નેતૃત્વ થકી કોવિડ 19 ખાતે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, ત્યારે કોરોનાની સંક્રમિત થયેલા દર્દીઓ પણ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી રહ્યા છે। રાજપીપળાની આયુર્વેદિક કોવિડ 19 હોસ્પિટલ ખાતેની ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના રહીશ અને અંકલેશ્વરની જીઆઈડીસી ખાતે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા શ્રી કમલેશભાઈ રતનજીભાઈ રોહિતે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે મને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, ત્યારે અંકલેશ્વરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ વધુ ફરક ન પડતા મારા સંબંધીએ રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલ ખાતે સારવાર લેવા જણાવ્યું, એટલે હું તારીખ 29ના રોજ કોવિડ 19 હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મારું ઓક્સિજન લેવલ 82% હતું, પરંતુ આજે મારું ઓક્સિજન લેવલ 98% છે। અહીંના ડૉક્ટરો પેરામેડિકલના સ્ટાફની અથાક મહેનત થકી હું સાજો થયો છું, તે પણ રૂપિયાના ખર્ચ વગર આજે હું સંપૂર્ણ સ્વસ્થ થઈને વતન પરત ફરી રહ્યો છું, તેથી મને ખુશી છે। તેવી જ રીતે રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થતાં રાજપીપળાના વડિયા ગામના 53 વર્ષીય રહીશ ધર્મેન્દ્રભાઈ માનસિંહભાઈ ચૌહાણે પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે મને શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, એટલે તુરંત જ મેં રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એન્ટીજન રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો અને હું કોરોના પોઝિટિવ આવ્યો હતો, એટલે રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલ ખાતે તુરંત જ સારવાર લેવા દાખલ થયો હતો। ત્યારબાદ અહીંના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફના સહયોગ થકી હું માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં જ સાજો થયો છું। વધુમાં શ્રી ધર્મેન્દ્રભાઈ માનસિંહભાઈ ચૌહાણે લાગણી ભર્યા અવાજમાં કહ્યું કે સરકારશ્રીની આ ઉત્તમ પ્રકારની સુવિધાઓ થકી મને નવું જીવન મળ્યું છે, તેમજ અહીંના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા અમને સતત પ્રોત્સાહિત કરવામાં આવતા હતા અને કોઈપણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી। આગની અંદર કોઈ ભૂસકો મારવા તૈયાર ન થાય, પરંતુ નર્મદા જિલ્લાના તબીબોએ કોરોનાની આગમાં ભૂસકો મારીને મારા જેવા ઘણા લોકોને સારવાર થકી કોરોનાને માત આપવામાં સફળ બન્યા હોવાનું તેમણે ઉમેર્યું છે। રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થતાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નવાપરા ગામના રહી શ્રી મહેન્દ્રભાઈ કસ્તુરભાઈ વસાવાએ પ્રતિભાવ આપતા કહ્યું કે મને શરૂઆતમાં તાવ, માથાનો સામાન્ય દુખાવો થતો હતો, તેની સાથોસાથ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી, પરંતુ મારા સંબંધીએ રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલ ખાતે સારવાર સારી આપવામાં આવતી હોવાનું જણાવ્યું, એટલે મેં પણ કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લેવા નક્કી કર્યું છે। વધુમાં તેઓ જણાવે છે કે કોવિડ 19 હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવ્યો ત્યારે મારું ઓક્સિજન લેવલ બહુ ઓછું હતું, પરંતુ અહીંના તબીબોની અથાક મહેનત થકી હું સંપૂર્ણ સાજો થયો છું। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે। મારું નામ કમલેશભાઈ રતનજીભાઈ રોહિત, જોબ મારો અંકલેશ્વર જીઆઈડીસી ફાયર સ્ટેશન અંકલેશ્વર હોસ્પિટલની અંદર મેં 4 દિવસ ટ્રીટમેન્ટ કરાવી, ત્યાં પછી ત્યાંથી ડિસ્ચાર્જ કરી અને સીધા રાજપીપળાની અંદર કોવિડ 19 હોસ્પિટલમાં 29 તારીખે, તે વખતે મારો ઓક્સિજન લેવલ 82 હતો, મને ઓક્સિજનમાં થોડો પ્રોબ્લેમ હતો, અહીંયા ઘરે આવી અને મને જે એ લોકોએ ટ્રીટમેન્ટ આપી તત્કાલ, તેની અંદર મને 3 દિવસની અંદર ઓબ્ઝર્વેશનમાં રાખી તમારો 97 ઓક્સિજન થઈ ગયું છે, હમણાં મને હું સારી રીતના ફીલ કરું છું, આજે મને ડિસ્ચાર્જ કરે છે અને ટોટલી આ સ્ટાફને દરેક સદસ્યનો અમે આભાર માનીએ છીએ। જમવાની બધી જે કંઈ મેડિકલ ટ્રીટમેન્ટને બધી છે એ બધી સુવિધા સારી છે। ધર્મેન્દ્રભાઈ માનસિંહ ચૌહાણ, વડિયા ગામે રહું છું। મને આવી રીતે 7 દિવસ પહેલાં થોડો તાવ જેવું લાગેલું અને મેં અર્બન સેન્ટરમાં જઈ અને એન્ટીજન ટેસ્ટ કરાવેલો, એમાં હું મારા વાઇફને પોઝિટિવ આવેલા, આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવતા મેં કોવિડની સારવાર લીધી છે, મને પોઝિટિવ હતો, અત્યારે મને રેમડેસિવિરની એની ટ્રીટમેન્ટ ડૉક્ટર વિનાશ સાહેબ દ્વારા આપવામાં આવી છે, મને ખૂબ જ સારું છે, અત્યારે હું નેગેટિવ થઈ ગયો છું અને મારા ઘરવાળા પણ બધા સારા છે। અહીંની જે હોસ્પિટલમાં જે પેરામેડિકલ સ્ટાફથી મારીને તમામ સ્વીપર, વોર્ડ બોય, સફાઈ કર્મચારી એ બધાનો
सहकार एकदम संपूर्ण सारो छे। घणा सारा प्रतिनिधि साहेब डॉक्टर नर्मदा जिला लेवल पर छे। डॉक्टर साहेब बहुत सारा छे, ट्रीटमेंट सारी छे, बड़ी रीते सार सहकार आपे छे, दर्दी ने जाते चेक करे छे, कोईपण जातने कोई भेदभाव नहीं। मारा नाम महेन्द्र भाई कस्तूरभाई वसावा, वलिया तालुका नवापरा गाम रहवासी छे। मने ऑक्सिजन लेवामां तकलीफ पड़ती हती, एटले मारा संबंधीओ राजपीपला कोविड हॉस्पिटल में सार लेवा जणाव्युं हतुं। अहीं सारवार सारी करवामां आवे छे, जेथी हूँ 7 दिवसमां संपूर्ण साजो थई गयो। अहीं तमाम डॉक्टरोनो आभार मानुं छुं।